स्कूल कमीशन सूरत, आज रोज 18 मई 2020 सांचना 6 वागे। आज रोज जे नवा लॉकडाउन 4.0 नो शुरुआत थई रही छे अने एना साथे साथे एक अलग फेज मा सूरत शहर अत्यारे शुरुआत करी रह्या छे। जे गईकाल सुधीना जे पॉजिटिव केसोनी संख्या हता 1055 हता, आजे नवा नोंधायेला जे केसो आवेला छे ए 35 केसो नवा आवेला छे अने कुल मळीने अत्यारे तमाम केसोनी संख्या जोईए तो 1090 जेटला केसो छे। जे केस पॉजिटिविटी रेशियो એ 6.6% થાય છે। ગઈકાલ સુધી 51 વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું, આજરોજ એક વ્યક્તિનું મૃત્યુ મહેબૂબ ખાન ઉમર ખાન શેખ 49 વર્ષના ઉંમરવાળાના વ્યક્તિ હતા, એમને ગળામાં કેન્સર હતું અને એ છેલ્લા કેટલા દિવસથી પોતે જમી પણ ના શકતા હતા, એમનું સ્પીમેરમાં મૃત્યુ થયું છે અને એમને ખાસ કરીને આ જે કેન્સર હતું એના કારણ મુખ્ય છે, પરંતુ કોરોના પણ એ પોઝિટિવ આવ્યા હતા એટલે એ મૃત્યુને મળીને કુલ મૃત્યુનું સંખ્યા 52 થયું છે, જેનું પર્સન્ટેજ પ્રમાણે ડેથ રેટ જોઈએ તો 4.77% થાય છે। ડિસ્ચાર્જ નું સંખ્યા જોઈએ તો ગઈકાલ સુધી 703 જણાનું ડિસ્ચાર્જ થયેલું હતું, આજરોજ 21 જણાનું ડિસ્ચાર્જ થયેલું છે। 12 જણા સમરસમાંથી અને સિવિલમાંથી 9 જણા, એમ કરીને કુલ ડિસ્ચાર્જનું સંખ્યા 724 થયું છે। જે ડિસ્ચાર્જનું રિકવરી રેટ જોઈએ સુરત શહેરનું તો લગભગ 66.42% લોકો જે છે એ રિકવર થયેલા છે અને એ રિકવરી રેટ જે છે એ ભારતના 38% સામે ખૂબ વધારે છે અને એ રિકવરી રેટ દર્શાવે છે કે કોરોના જે છે એ ભયનું પ્રશ્ન નથી, પરંતુ સાવચેતી અને સતર્કતા રાખવાનું જરૂરિયાત છે। સમરસ કોવિડ કેર સેન્ટર્સમાં આજરોજ અત્યારે એસિમ્પ્ટોમેટિક એટલે લક્ષણ વગરના અને ઓછા લક્ષણના જે પેશન્ટ્સ છે એવા 57 જણા છે। ઝોન વાઇઝ ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં 540 જણા છે। અલગ અલગ વિસ્તારોમાંથી જે આવે છે એ લોકો હોમ ક્વોરન્ટાઇન હેઠળ 4014 વ્યક્તિઓ થાય છે અને કુલ ક્વોરન્ટાઇનનું સંખ્યા 4554 થાય છે। આજરોજ જે પોઝિટિવ કેસો આવેલા છે એ પોઝિટિવ કેસોની સંખ્યા જોઈએ તો જે પ્રમાણે છેલ્લા કેટલા સમયમાં લિંબાયત નું જે પીક છે એ પીક પ્રમાણે 15 પોઝિટિવ આજે 35માંથી લિંબાયત ઝોનના છે। લિંબાયતના ગઈકાલ સુધી 399, આજરોજ 15 થઈને 414 કેસો લિંબાયત ઝોનના ખાલી થાય છે અને સેન્ટ્રલ ઝોનના આજે નવા 7 કેસ ઉમેરાયા તો કુલ 155 થયા। બરાછા એ વિસ્તારમાં એક કેસ ઉમેરાયા તો 143 થયા। બરાછા બી વિસ્તારમાં આજે કોઈ કેસ નથી એટલે 22 થાય છે। રાંદેરમાં કોઈ કેસ નથી એટલે 59 થાય છે। આજે કતારગામમાં નવા 7 કેસો નવા મળેલા છે, એને કુલ મળીને 145 કુલ કેસો થાય છે। ઉધનાના આજે નવા 5 કેસો આવ્યા છે, એ 5 કેસો મળીને કુલ 121 કેસો થાય છે। આજે અઠવામાં કોઈ પણ કેસો આવેલા નથી એટલે કુલ કેસોની સંખ્યા 31 છે અને કુલ શહેરના કેસોની સંખ્યા 1090 થાય છે। એક્ટિવ સર્વેલન્સ માટે કુલ 1714 ટીમો કાર્યરત છે, જેને ડોર ટુ ડોર સર્વેલન્સનું કામગીરી સોંપવામાં આવ્યું છે। ડોર ટુ ડોર સર્વેલન્સમાં એઆરઆઈનું સર્વેનું સાથે સાથે એપીએક્સ એટલે એજેડ અને કોમોર્બિડ જે વ્યક્તિઓ છે એનું પણ ઘેરે ઘેરે જઈને શોધવામાં આવી રહ્યા છે અને એના ઉપરાંત જોઈએ તો ફીવર ક્લિનિક આજરોજ 39 ચાલુ છે એટલે 39 ફીવર ક્લિનિકના દ્વારા અલગ અલગ વિસ્તારોમાં, બે વિસ્તારોમાં એટલે લગભગ 78 જેટલા વિસ્તારોમાં આ ફીવર ક્લિનિક ચાલુ છે
અને એમાંથી 58 એઆરઆઈ કેસ આપણને મળ્યા છે. પાસિવ સર્વેલન્સ મારફત લગભગ 363 એઆરઆઈના કેસો પણ આપણને મળ્યા છે. એપીએક્સનું જે સર્વે છે એ એપીએક્સના સર્વેમાં આપણને આજરોજ જે ડોર ટુ ડોર સર્વેલન્સ ટીમો જાય છે એમાંથી એઆરઆઈના કેસ 66 મળ્યા છે. જે એજેડ કોમોર્બિડ લોકો છે એ લોકોનું 47,303 જણા મળ્યા છે, અને 15 જણા એવા છે જેમાં કોમોર્બિડ પણ છે અને એઆરઆઈના કેસ આપણને મળ્યા છે. જે એપીએક્સ સર્વે છે એ એપીએક્સ સર્વે અત્યારે 1714 ટીમો દ્વારા કરવામાં આવી રહ્યા છે, અને એ લોકો અત્યારે 362,990 એટલે કુલ લગભગ 13,83,044 જણાના સર્વે થઈ ગયું છે. અને એમાં 7,748 બ્લડ પ્રેશરના લોકો છે, હાર્ટના બીમારીના 1,012 લોકો છે, ડાયાબિટીસના સૌથી વધારે 8,422 લોકો છે, અન્ય 424 લોકો છે, અને શરદી ખાંસીના 15 વ્યક્તિઓને મળેલા છે. ખાસ કરીને ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના વ્યક્તિઓને આ જે કોરોના વાયરસ એ વધારે ચેપ લગાડીને એમને માટે જોખમ ભવિષ્યમાં સાબિત થયા છે. એટલે આ તમામ જે દર્દીઓ છે, ખાસ કરીને કોમોર્બિડ અને એજેડ, એ તમામ દર્દીઓ બ્લડ પ્રેશર હોય, હાર્ટ એલિમેન્ટ્સ હોય, ડાયાબિટીસ હાઇપરટેન્શન હોય, એ લોકોને ખાસ કાળજી લેવાનું જરૂરિયાત છે. હોમિયોપેથીનું દવાનું વિતરણ આયુષ મંત્રાલયના ગાઈડલાઇન્સ પ્રમાણે થઈ રહ્યા છે, અને એના સાથે સાથે શહેરીજનોને એ પણ અપીલ કરીએ છીએ કે આયુર્વેદના જે દવાઓ છે આયુષ મંત્રાલય દ્વારા સજેસ્ટેડ, એ તમામ દવાઓ ઇમ્યુનિટી બૂસ્ટિંગ માટે ઉપયોગ કરે. આજરોજ 44,983 ઘરોમાં લગભગ 1,08,103 વ્યક્તિઓને દવાનું વિતરણ કરવામાં આવેલ છે. ઓવરઓલ અત્યારે જે પ્રકારે કામગીરી સુરત મહાનગરપાલિકા કરી રહ્યા છે એમાં સુરત મહાનગરપાલિકાનું એવું એક ધ્યેય પણ છે કે કોરોના સિવાયના પણ ડિઝીઝીસ અને કોરોના સિવાયના પણ જે એલિમેન્ટ્સ છે એ ડિઝીઝીસને પણ ઇક્વલી ધ્યાન આપવામાં આવે. એટલે સુરતમાં અત્યાર સુધી જે રસીકરણ, બાળકોને રસીકરણનું જે કામગીરી હતું એ થોડાક સમય માટે કોરોનાના કારણે અલગ અલગ વિસ્તારોમાં એ પ્રોબ્લેમ થયા હતા. એટલે એ સમસ્યાને નિવારણ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ અને પેડિયાટ્રિશિયન્સ, ખાનગી ક્લિનિક્સ, હોસ્પિટલો, એ લોકોના મદદ લઈને આજથી એક મોટા ઝુંબેશના આધારે કોઈ પણ બાળક રસીકરણથી વંચિત ના થાય એટલા માટે એક રસીકરણનું કામગીરી આજથી પ્રારંભ કરવામાં આવ્યું છે, જેના દ્વારા આજરોજ 147 જેટલા બાળકો અને 19 જેટલા સગર્ભા બહેનોને રસીકરણ કરવામાં આવ્યું છે. મારા આપને પણ વિનંતી છે કે તમામ જે પ્રાઇવેટ ક્લિનિક્સ અને હોસ્પિટલો અલગ અલગ જે એલિમેન્ટ્સ માટે, ઇલનેસીસ માટે એના માટે છે, એ તમામ લોકો ખોલીને આજે એક સમાજને આરોગ્યના દૃષ્ટિએ કોરોના સિવાયના પણ જેટલા પણ પ્રશ્નો છે એનું નિરાકરણ કરવામાં આવે. સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે પ્રી મોન્સૂન કામગીરી એ ખૂબ જોરથી એ શરૂઆત કરવામાં આવેલા છે. ખાસ કરીને અત્યારે જેટલા પણ ટ્રેન્ચ છે એ કોઈ પણ રીતે ટ્રેન્ચ ખુલ્લું ના રહી જાય એટલા માટે કામગીરી કરવામાં આવી રહ્યા છે. અત્યારે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રેન્ચને જરૂરિયાત પડે તો ઇવન ડિપાર્ટમેન્ટલી, દાખલા તરીકે સેન્ટ્રલ ઝોનમાં આપણે ડિપાર્ટમેન્ટલી પણ જે છે ટ્રેન્ચનું કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. જે વીવીડીસીનું કામગીરી છે મેલેરિયા, ડેન્ગી એ તમામ બાબતોમાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઝાડોના બ્રાન્ચેસ એનું કામગીરી ખૂબ મોટા પાયે ચાલુ કરી દેવામાં આવેલ છે. જેટલા પણ ડ્રેનેજના ઢાંકણા અને એનું જે કામગીરી, સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામગીરી, એ તમામ પણ શરૂ કરી દેવામાં આવેલ છે. ફાયર અને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના જેટલા પણ ગાડીઓ છે, ઇક્વિપમેન્ટ છે, જેસીબી છે, કટર મશીન છે, એ તમામ વસ્તુઓ પણ ચાલુ કરી દેવામાં આવેલ છે. અને સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી જે વરસાદના અનુસંધાને લગભગ 14 જૂન
મોસમ ડિપાર્ટમેન્ટ આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જાણ કરવામાં આવેલ છે, એટલે એના પહેલા આ તમામ કામગીરી પૂર્ણ થાય એના માટે સુરત મહાનગરપાલિકા કટિબદ્ધ છે. સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધી જે ટેક્સ અસેસમેન્ટ એટલે આવક, સુરત મહાનગરપાલિકાનું આવક જે છે એ વેરા વસૂલાતમાં પણ આપણે અત્યારે તમામ સ્ટાફ કોરોનામાં લાગેલા હતા, એટલે થોડાક સ્ટાફને આપણે આવક વેરામાં અત્યારે લગાવવામાં આવેલ છે, અને અત્યાર સુધી 32 કરોડનું જે આવક સુરત મહાનગરપાલિકાને મળેલા છે. જે સુરત મહાનગરપાલિકા દ્વારા જે બસીસ છે એ બસીસ દ્વારા અલગ અલગ ટ્રેન મારફત પરપ્રાંતિયો લોકો પોતાના વતન જાય એના માટે અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાના બસીસમાં 185 ટ્રેન દ્વારા કુલ 2,64,000 લોકોને અલગ અલગ વતન એમનું રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. એના ઉપરાંત આપણે અગર જોઈએ તો સુરત સિટીમાં અન્ય જિલ્લા અને અન્ય રાજ્યમાંથી જે લોકો આવી રહ્યા છે એ લોકોના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. સુરત શહેરમાં આજરોજ અગર જોઈએ તો 1,714 જણા અન્ય જિલ્લામાંથી અને અન્ય રાજ્યમાંથી 1,330 રાજ્યોમાંથી લોકો, કુલ 3,044 લોકો આપણા સુરત શહેરમાં આવ્યા છે. મારા એક વિનંતી છે તમામ સોસાયટીસને કે આ જે લોકો આવી રહ્યા છે એ લોકો અગર રેડ ઝોનમાંથી આવી રહ્યા છે તો આપના સોસાયટી મારફત અને એ તો કોર્પોરેશન દ્વારા તો ચેકપોસ્ટ ઉપર અને જે એપ્લિકેશન છે એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી રહ્યા છે અને તમામ કામગીરી કરવામાં આવી રહ્યા છે, પરંતુ એના ઉપરાંત પણ આપની નજર એ લોકોના ઉપર રહે અને એ લોકો ખાસ કરીને 14 દિવસનું જે ક્વોરન્ટાઇન છે એ ક્વોરન્ટાઇન અચૂકપણે પાલન કરે અને કોઈ પણ બીજા લોકો સાથે મળે નહીં એના માટે જવાબદારી આપણે તમામ લોકો સાથે મળીને કરીએ એ ખૂબ હિતાવહ રહેશે. સુરત શહેરમાં જે અલગ અલગ દુકાનો છે એ દુકાનોમાં ખાસ કરીને અત્યારે કોરોનાના સમયે આપણે બધા તકેદારી રાખવાનું છે. એમાં અગર કોઈ જગ્યાઓ ખાસ કરીને અત્યારે તમામ એસેન્શિયલ કોમોડિટીઝના દુકાનો ખુલ્લી રહ્યા છે અને અગર કોઈ એસેન્શિયલ કોમોડિટીઝના દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અથવા માસ્ક અથવા થૂંકવાનો પ્રશ્ન હોય અથવા સેનિટાઇઝર ના ઉપયોગ કરવા માટે એના માટે અત્યારે દંડ વસૂલાત કરવામાં આવી રહ્યા છે. આજરોજ કુલ દંડ 76,850 રૂપિયાનું કરવામાં આવેલ છે. એવી રીતે જે શહેરજનો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ ના ફોલો કરવા માટે 58 જણા પાસેથી દંડનું વસૂલાત કરવામાં આવેલ છે અને માસ્ક વગર 62 વ્યક્તિઓના પાસેથી દંડનું વસૂલાત કરવામાં આવેલ છે. સેનિટાઇઝરના ઉપયોગ ના કરવા માટે 8 જણા અને થૂંકવા માટે 6 જણા પાસેથી દંડ વસૂલાત કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ જે દંડો છે એ જે પેનલ્ટીઝ છે એ પેનલ્ટીઝ ખૂબ મોટા પાયે લેવામાં આવશે, એટલે મારા તમામ શહેરીજનોને વિનંતી છે કે આપણે એક સ્વસ્થ અને નિરામય શહેર માટે આપણે બધા આ તમામ રૂલ્સને ફોલો કરીએ. આજરોજ 5,012 સ્થળોમાં ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશન કરવામાં આવેલ છે. આજ દિન સુધી કુલ 2,36,550 સ્થળોમાં ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશન કરવામાં આવેલ છે. મારા વિનંતી છે કે શહેરના તમામ લોકોને પણ શહેરીજનો પણ પોતાની રીતે પોતાના ઘરની અંદર જે મુખ્ય બાબતો હોય, મોબાઈલ હોય, ડોરબેલ હોય, અલગ અલગ સ્વિચેસ હોય અને ડોર ઓપનિંગ હોય, મેઇન દરવાજામાં જેમાંથી ટચ કરીને આપણે અંદર જઈએ છીએ એ તમામ વસ્તુઓમાં અચૂક રીતે ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશન કરવામાં આવે તો કોઈ પણ રીતે ચેપ, કોરોના વાયરસનું ચેપ કોઈને લાગે નહીં. જે ભોજન વિતરણ છે આજરોજ તમામ એનજીઓસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 4,26,800 ફૂડ પેકેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું છે અને ઓવરઓલ અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા લોકડાઉન 4.0 ના અનુસંધાને
કેન્દ્ર સરકાર શ્રી દ્વારા ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવેલ છે. એ કેન્દ્ર સરકાર શ્રીના જે ગાઈડલાઇન છે એના આધારે રાજ્ય સરકાર શ્રી પણ ગાઈડલાઇન્સ એ બનાવે છે, અને રાજ્ય સરકાર શ્રીના જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સ પ્રમાણે અત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ એ ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવશે. એટલે મારા વિનંતી છે કે રાજ્ય સરકાર જે કંઈ ગાઈડલાઇન્સ બનાવશે એ ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે ખૂબ વ્યવસ્થિત રીતે કોરોના વાયરસ જે છે કોઈ પણ રીતે એ ના થાય અને આપણે તમામ લોકો તકેદારી રાખીએ એ પ્રમાણે આપણે એનું પાલન કરીશું. આ ફરીથી આપના સાથ સહયોગ માટે હું આપના આભારી રહીશ.